નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે હાલનો વરસાદ અને આવનારા દિવસમાં હજી પણ સારા વરસાદની શક્યતાઓ છે અને ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને પવનની સ્પીડમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે સોળથી ઓગણત્રીસ જુલાઈનું સેશન ચાલી રહ્યું છે આ સેશનની અંદર જે આપણે ગઈકાલે એક વિડીયોની અંદર માહિતી આપી હતી કે મધ્ય ગુજરાત અને ઉત્તર અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે એ જ મુજબ ગઈકાલે તારીખે રાત્રે અને આજે દિવસ દરમિયાન ગુજરાતના જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં સારો એવો વરસાદ નોંધાયો છે જેમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર આ બંને જિલ્લાની અંદર સારો એવો વરસાદ જોવા મળ્યો છે અરવલ્લી જિલ્લાની અંદર સમગ્ર જિલ્લાની અંદર સારી એવી મેઘ મહેર થઈ છે ઉત્તર ગુજરાતના ડીસા ઈડર વડાલી જે આ વિસ્તાર છે ખેડબ્રહ્મા એ તમામ વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યો છે બાકી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા આ જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે ખાસ કરી અને જે બનાસકાંઠાના પશ્ચિમ ભાગ હતા વાવ થરાદ દિયોદર આ જે વિસ્તારમાં ઘણા સમયથી વરસાદની ઘટ હતી એ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે ઓલ ઓવર જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને જે મધ્ય ગુજરાતના ખેડા આણંદ નડિયાદ એ જિલ્લાઓ છે એના પણ ઘણા બધા ગામડાની અંદર સારો એવો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં જોવા મળ્યો છે સાથે સૌરાષ્ટ્રના જે સુરેન્દ્રનગર જિલ્લાના બે તાલુકા હતા જેમાં ચોટીલા અને સાયલા આ તાલુકાની અંદર છેલ્લા ઘણા દિવસથી વરસાદની ઘટ હતી એ બંને તાલુકામાં પણ છેલ્લા ચોવીસ કલાકની અંદર વરસાદ નોંધાયો છે આ એક સારા સમાચાર છે પણ હજી દુઃખની વાત એ છે કે રાજકોટ જિલ્લાનું વિછિયા અને બોટાદ જિલ્લાના ઘણા બધા ગામડાઓની અંદર હજુ પણ વરસાદની ઘટ છે જેની દરેક મિત્રો નોંધ લેવાની છે પણ હવે આવનારા દિવસની વાત કરવા જઈએ તો આવતીકાલે વીસ તારીખ છે જે અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે એ આવતીકાલે બપોર સુધી જોવા મળશે આવતીકાલે બપોર બાદ એટલે કે વીસ જુલાઈના રોજ બપોર પછીથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની માત્રામાં ઘટાડો આવશે અને વરસાદ છે એ રોકાઈ જશે પણ એ સિસ્ટમ ધીમે ધીમે રાજસ્થાન અને પાકિસ્તાન તરફ જઈ રહી છે એટલે રાજસ્થાનમાં આવતીકાલે વીસ તારીખે જેમાં જાલોર બાડમેર બિકાનેર સાચોર આ જે વિસ્તારો છે એમાં હજી આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે કે દક્ષિણી રાજસ્થાનમાં હજી ચોવીસ કલાક સુધી વરસાદ જોવા મળશે બાકી આવતીકાલે વીસ તારીખે બપોર બાદથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે ખાસ કરીને આવતીકાલે વીસ એકવીસ અને બાવીસ જુલાઈ આ ત્રણ દિવસનું સેશન હશે એમાં હવે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા હળવા સામાન્ય મધ્યમ ઝાપટાઓ જોવા મળશે અને ત્રેવીસ ચોવીસ અને પચીસ જુલાઈ આ જે ત્રણ દિવસનું સેશન છે એ સેશન દરમિયાન ફરીથી એક વરસાદ નોંધાશે એ પણ વરસાદ જે નોંધાશે એ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને કચ્છનો રાપર તાલુકાની અંદર ત્રેવીસ ચોવીસ પચીસ જુલાઈમાં વરસાદ જોવા મળશે અને કચ્છના બીજા પણ અન્ય વિસ્તારની અંદર મધ્યમ સામાન્ય વરસાદ જોવા મળશે ખાસ કરીને જે ઉત્તર ગુજરાતનું વાવ થરા દિયોદર લાખણી અને સમી તાલુકો છે એમાં પણ ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ દરમિયાન સારો વરસાદ જોવા મળશે બાકી પાટણ મહેસાણા હિંમતનગર અને અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોમાં પણ ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખે સારો એવો વરસાદ નોંધાશે અને બીજા ગુજરાતના અન્ય વિસ્તારો છે તેમાં હળવા છૂટાછવાયા સામાન્ય વરસાદો જોવા મળશે અને એકંદરે જે ત્રેવીસ તારીખથી વરસાદનું સેશન ચાલુ થશે એમાં પવનની સ્પીડમાં વધારો થવાનો છે એટલે ખાસ કરીને અત્યારે નોર્મલ રીતે જોવા જાય તો પંદરથી સત્તરના અમુક જગ્યાએ વીસની સ્પીડનો પવન ચાલી રહ્યો છે એની જગ્યાએ ત્રેવીસ તારીખથી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચાલીસથી પિસ્તાલીસની ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતના બીજા વિસ્તારોની અંદર ત્રીસની સ્પીડે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરી અને આવતીકાલે વરસાદની માત્રા ઘટી જશે અને ત્રેવીસ ચોવીસ અને પચીસ આ ત્રણ દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ છે ને એ પણ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વધારે અસર કરશે બાકી આ ત્રણ દિવસ દરમિયાન ત્રેવીસ ચોવીસ અને પચીસ એ ત્રણ દિવસ દરમિયાન ગુજરાતની અંદર પવનની સ્પીડ છે એ પણ વધવાની છે આ મહિનાના અંતમાં એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ જે તારીખ હશે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈ એમાં પણ ફરીથી એક વરસાદની શક્યતાઓ છે પણ સત્યાવીસથી લઈને ઓગણત્રીસ તારીખમાં કયા વિસ્તારમાં વરસાદ પડશે અને કેટલી માત્રામાં પડશે એની માહિતી આવનારા દિવસમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશો ધન્યવાદ